બંબાખાના કુંભાર્યા ઢોળામાં આ બનાવ બન્યો છે। વહેલી સવારે મકાન ધરાશાયી થયું તો ઘરમાં સૂતેલા એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા છે। तो मबाखाना कुंभारिया टोला में आ घटना बनी है, जेमा वहली सवारे मकान धराशायी थयुं छे। मकान धराशायी थता त्रण लोकोना जे वात करीए तो त्रण लोकोना मौत थया छे। घर में सूतेला एक ज परिवारना त्रण लोकोना मौत थया छे। तो वहेली सवारनी आ घटना छे। बंबाखाना कुंभारिया विस्तार में आज घटना बनी छे, जेमां एक ज परिवारना त्रण लोकोना मौत थया छे। घरमां सूतेला जे परिवार तेमांथी त्रण लोकोना मौत थया छे ने एकनो बचाव थयो छे। वात करीए तो वहेली सवारे आ घटना बनी हती, मकान धराशायी थवानी, जेमां बंबाखाना कुंभारिया टोळामां आ बनाव बन्यो छे। वहेली सवारे अचानक मकान धराशायी थयुं, जेने कारणे त्रण लोकोना मौत थया छे। एक ज परिवारना त्रण लोको मौत ने भेटिया छे, जारे एक नो बचाव करवामां आव्यो छे। वधु विगत साथे अमारा संवाददाता जय व्यास जोड़ाई चुक्या छे। जय, मकान धराशायीनी घटना बनी छे, लगभग त्रण लोकोना मौत थया छे, अत्यारनी शुं स्थिति छे? જે ભરૂચનું જે બંબાખાના વિસ્તાર છે, ત્યાં બંબાખાના વિસ્તારમાં ઘટના બની હતી, જેમાં જે કાચું મકાન છે તે ધરાશાયી થઈ ગયું હતું અને તેમાં ત્રણ લોકોના મોત નિપજ્યા હતા। હાલ જે છે તે નગરપાલિકાનો ફાયર વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો છે અને જે કાટમાળ હટાવવાની હાલ કામગીરી ચાલી રહી છે। આ જો મૃતકોની જો વાત કરીએ તો દસ વર્ષનો પ્રિન્સ કરીને એક બાળક છે, 14 વર્ષની અંજના કરીને એક દીકરી છે અને તેની મોટી બહેન ગાયત્રીનું આ જે દુર્ઘટના છે તેમાં મોત નિપજ્યું છે અને હાલ જે છે તે કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે। જૂના ભરૂચ વિસ્તારમાં અનેક આવા કાચા મકાનો આવેલા છે અને અવારનવાર દુર્ઘટના સર્જાય છે, પરંતુ તેને ઉતારી લેવામાં ન આવતા જે લોકો છે તે ભોગ બની રહ્યા છે, ત્યારે જૂના મકાનો ઉતારી લેવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। જીભાઈ બિલકુલ, જય, આભાર આપનો સમગ્ર જાણકારી આપવા બદલ। તો મકાન ધરાશાયી થવાની આ ઘટના, જેમાં ત્રણના મોત થયા છે।